સબસ્ક્રાઇબ કરો ચેનલને અને દબાવો બેલ આઇકોનને, કેમ કે મોટિવેશનલ નોટિફિકેશન તમને મળતા રહે હંમેશા. પહેલા લગ્નની અંદર ઘરની સ્ત્રીઓ જમવાનું બનાવતી અને નાચવા વાળીઓ બહારથી આવતી, અને અત્યારે જમવાનું બનાવવા વાળા બહારથી આવે છે અને ઘરની સ્ત્રીઓ નાચે છે. પહેલાના લોકો દરવાજાની બહાર એક માણસને ઉભો રાખતા કે જેથી કૂતરા અંદર ના ઘૂસી જાય, અને આજકાલના લોકો દરવાજાની બહાર એક કૂતરાને બાંધી રાખે છે કે જેથી માણસ ઘરમાં ના ઘૂસી જાય. પહેલા માણસ સાયકલ ચલાવતો તો એને ગરીબ સમજવામાં આવતો, અને અત્યારના લોકો મોંઘી ગાડીઓ લઈને જીમમાં જાય છે માત્ર સાયકલ ચલાવવા માટે. વાહ રે મનુષ્ય, તારો સ્વભાવ કેવો છે? મર્દાને હાથ લગાવે તો સ્નાન કરે છે અને બીજી બાજુ મોંઘા પશુઓને મારીને ખાય છે. આ મંદિર એક ગજબની જગ્યા છે મિત્રો, જ્યાં ગરીબ બહાર અને અમીર અંદર ભીખ માંગે છે. વિચિત્ર દુનિયાનું કઠોર સત્ય, વરઘોડામાં વરરાજા સૌથી પાછળ અને લોકો આગળ ચાલે છે, અને અંતિમ યાત્રામાં એટલે કે જ્યારે મર્દાને શમશાન લઈ જવામાં આવે છે ત્યારે ઠાઠડી આગળ અને લોકો પાછળ ચાલે છે. આનો મતલબ એ જ છે કે લોકો ખુશીમાં આગળ હોય છે અને દુઃખમાં પાછળ હોય છે. હે પ્રભુ, અજબ તારી દુનિયા અને ગજબ તારો ખેલ. મીણબત્તીઓ સળગાવીને મરેલાને યાદ કરવામાં આવે છે અને એ જ મીણબત્તીઓને હોલવીને જન્મદિવસ ઉજવવામાં આવે છે. લાઈન બહુ નાની છે પણ એનો મતલબ બહુ ગજબનો છે. પાયલ હજારો રૂપિયામાં આવે છે પણ એ પગમાં પહેરવામાં આવે છે, અને બિંદી એક જ રૂપિયાની આવે છે પરંતુ એને માથા પર લગાવવામાં આવે છે. એટલા માટે કિંમતનું મહત્વ નથી, તેનું કાર્ય મહત્વનું છે. એક લાઇબ્રેરીમાં રહેલા ગીતા અને કુરાન ક્યારે એકબીજા સાથે ઝઘડો નથી કરતા, અને એમના માટે જે લોકો ઝઘડો કરે છે એ લોકો ક્યારે એને નથી વાંચતા. લીમડાની જેમ કડવી શિખામણ આપવાવાળો મિત્ર સાચો મિત્ર હોય છે, અને મીઠી વાતો કરનારા બધા મતલબી હોય છે. સાચા રસ્તા પર ચાલવા વાળા બહુ ઓછા હોય છે, બાકી બધા ખોટા રસ્તા પર ચાલે છે. દૂધ વેચવા વાળાને ઘરે ઘરે, ગલીએ ગલીએ અને ખૂણે ખૂણે જવું પડે છે, તેમ છતાંય લોકો પૂછે છે કે આમાં પાણી તો નથી નાખ્યું ને? પરંતુ દારૂ વાળાને લોકો શોધતા શોધતા એની દુકાને જાય છે, અને નવાઈની વાત તો એ છે કે એમાં પોતાના હાથે પાણી નાખીને પીવે છે. જેને આ વાક્યો લખ્યા છે એને ખૂબ સુંદર લખ્યા છે. ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે સાહેબ, અહીં તો જે મળ્યું છે એમાં આનંદ છે. અને હા, માસિક આવક કરતા માનસિક આવક બમણી કરો તો જિંદગી જીવવાની મજા આવશે. માટે મિત્રો, હંમેશા ખુશ મિજાજ રહો, પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખો. તમે જેવું કરી શકો છો એવું બીજું કોઈ નથી કરી શકતું, અને આ દુનિયા તમારા સારા વિચારોની આતુરતાથી રાહ જોઈ રહી છે. મને શાંતિથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને ખૂબ શેર કરો, અને આવા જ વિચારો સાથે, આવા જ વિડીયો માટે મારા સાથે જોડાવા માટે મારી યુટ્યુબ ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન મળશે તમને સૌથી પહેલા. જય હિન્દ, જય શ્રી રામ.